અમદાવાદમાં આશ્રમ રોડની સેવિયર હોસ્પિટલના કર્મી સામે ફરિયાદ દાખલ થઈ છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે રેમડેસિવિર ઇન્જેક્શન્સ ખરીદ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીના ડોક્યુમેન્ટ ચોરીને 30 ઇન્જેક્શન ખરીદ્યા હતા. એસવીપી હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પરથી તેઓએ રેમડેસિવિર ખરીદ્યા હતા. તબીબ દર્દી માટે ઇન્જેક્શન લેવા જતા મામલો ખુલ્યો હતો. દેવાંગ ઠાકર નામના શખ્સની સામે નવરંગપુરામાં ફરિયાદ નોંધવામાં આવી છે. तो नकली जे दस्तावेजों हता तेने आधारे एक व्यक्ति बोगस डॉक्यूमेंट ना आधारे रेमडेसिविर इंजेक्शन खरीदया हता. आज मुद्दे बधु जानकारी आपी रह्या छे टीवी9ना संवाददाता मिहिर सोनी. मिहिर, रेमडेसिविर नी काळा बजारीना रिपोर्ट बाद एक हवे आ तमाम किस्साओ सामे आवी रह्या छे. बोगस डॉक्यूमेंट इश्यू करीने रेमडेसिविर लेवामां आव्या. સીધા રેમડેસિવિર ઇન્જેક્શન છે કે જે જરૂરિયાતમંદ છે તે લોકોને મળી નથી રહ્યા, અને બીજી બાજુ કાળા બજારી જે ખુલ્લેઆમ થઈ રહી છે. એસવીપી હોસ્પિટલમાં જે ફાર્માસી સ્ટોરમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન જે ખરીદ્યા હોવાનું જે તબીબના દર્દીઓને ઇન્જેક્શન લેવા જતા જે આખો મામલો છે તે ખુલ્યો છે. આશ્રમ રોડની જે સેવિયર હોસ્પિટલના જે કર્મી સામે જે ફરિયાદ નોંધાઈ છે કે જે બોગસ ડોક્યુમેન્ટના આધારે તેને આ રેમડેસિવિર ઇન્જેક્શન છે તે ખરીદ્યા હતા, અને હોસ્પિટલમાં દાખલ જે દર્દીના ડોક્યુમેન્ટ ચોરી અને આ જે ખરીદ્યા હતા 30 જેટલા ઇન્જેક્શન છે તે ખરીદ્યા હતા. દેવાંગ ઠાકર નામના જે શખ્સ છે તેના સામે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી અને અત્યારે હાલ તપાસ શરૂ કરી છે. પરંતુ એસવીપી હોસ્પિટલમાંથી જ ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચે 2 જેટલા જે હોસ્પિટલમાં કામ કરતા બ્રધર છે તેની પણ ધરપકડ કરી હતી, અને તેની પાસે પણ ઇન્જેક્શનનો જે સ્ટોક છે જથ્થો જે તે મળી આવ્યો હતો. એટલે ક્યાંક ક્યાંક હોસ્પિટલમાં કામ કરતા જે કર્મચારીઓ હોય છે અથવા તો હોસ્પિટલના અંદરનો સ્ટાફ હોય છે તે લોકો જ આ કાળાબજારી કરતા હોય છે તેવું સામે આવી રહ્યું છે. આભાર મિહિર સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો હોસ્પિટલના કર્મચારીઓ જ રેમડેસિવિરની કાળાબજારી કરતા હોવાનું સામે આવ્યું. ગઈકાલે પણ ટીવી9ના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો હતો કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જ કાળાબજારી કરતો હતો, જેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે.